સુરતમાં પતિએ પત્નીના સાડીના પલ્લુથી ગળે ટૂંપો આપી હત્યા કરી સુરતમાં પતિએ પત્નીની સાડીનો પલ્લુથી ગળે ટૂંપો આપી હત્યા કરી પતિએ પાછળથી કે એવું ફોન પર વાત કરતી પત્નીનું થઈ ગયું સુરતની ઘટના સુરતના અમરોલી ખાતે રહેતી મહિલા ફોન સાથે વાત કરતી હોવાના વહેમમાં પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો મહિલા ઘરની બહાર નીકળવા જતા પતિએ સાડીનો પલ્લુ ખેંચી ગળે ટૂંપો આપી હત્યા કરી હતી બાદમાં ભાઈને ફોન કરીને જાણ કરી હતી અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે અમરેલીમાં ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં ચોથા માળે દીવદીપ સોસાયટી વિભાગ બે ખાતે ભાડાના મકાનમાં રહેતા કુલદીપ પ્રસાદ બોદી સાહુ મૂળ જાનખંડ વતની ત્રણ દિવસ પહેલા દીપકભાઈ હમીરભાઈ શુઆના મકાનમાં રહેવા માટે આવ્યો હતો દરમિયાન આજે સવારે કુલદીપ પ્રસાદનો ભાઈ સુરેશ સાહુ દીપકભાઈના ઘરે ગયો હતો અને તેના ભાઈ કુલદીપે તેની પત્નીને ગળું દબાવી મારી નાખ્યું હોવાનું કહ્યું હતું દીપકભાઈ તુરંત તેના રૂમ પર ગયા હતા જ્યાં કુલદીપ પ્રસાદની પત્ની રીના દેવીની લાશ જમીન પર પડી હતી આ અંગે સુરેશને પૂછતા તેના ભાઈની પત્ની ઝારખંડ કોઈ વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરતી હતી અને તેની સાથે પ્રેમ સંબંધમાં હોવાના વહેમમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડામાં રીના દેવી દરવાજો ખોલી ઘરની બહાર ભાગવા ગઈ ત્યારે કુલદીપ પાછળથી સાડીનો પલ્લુ ખેંચી ગળે ટૂંક આપી દીધો હતો બાદમાં તેણે ભાઈને ફોન કરીને જાણ કરી અમરોલી પોલીસ આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી